हेलो हरिओम फ्रेंड्स, चलो आज हमें आपने नेक्स्ट लेक्चर भणीए छे। मारा वाला विद्यार्थी मित्रों, प्रीवियस लेक्चर में आपने लोगों भणेला शून्य क्रमनी प्रक्रिया सविस्तार समझाओ अने तेनो अर्ध आयुष्यकाल। आज आपने लोगों भणीए छे शून्य क्रमनी प्रक्रिया नु उदाहरण समझाओ। शून्य क्रमनी प्रक्रिया नु उदाहरण समझाओ। दोस्तों, शून्य क्रमनी प्रक्रिया अमुक चोक्कस संजोगों में थाय, बराबर छे। सामान्य रीते शून्य क्रमनी प्रक्रियाओं ना थती होय, परंतु चोक्कस संजोगों में शून्य क्रमनी प्रक्रियाओं थाय छे। एटले शून्य क्रमनी प्रक्रियाओं, शून्य क्रमनी प्रक्रियाओं अमुक चोक्कस संजोगों में थाय। फॉर एक्साम्पल, अमोनिया वायुनु प्लेटिनमनी सपाटी पर 1130 केल्विन तापमाने अने ऊंचा दबाणे विघटन, बराबर। जो जो शब्द पर भार मूको, एमोनिया नु प्लेटिनम नी सपाटी पर 1130 केल्विन तापमाने ने ऊंचा दबाणे, ऊंचा दबाणे विघटन। दोस्तों, तमने बधाने खबर छे अमोनिया वायु छे एनु प्लेटिनम नी सपाटी पर 1130 केल्विन तापमान अने ऊंचा दबाणे N2 गैस अने 3H2 गैस मा विघटन थाय। तो दोस्तों, शुरुआत मा शू थाय, समझी लो के आ प्लेटिनम नी सपाटी छे, दाणादार प्लेटिनम छे, अहींया एमोनिया आवशे। तो शुरुआत मा आ एमोनिया नु विघटन छे, ई एमोनिया नी सांद्रता उपर आधार राखशे, क्यां सुधी आ सपाटी छे एमोनिया रोकी दे त्यां सुधी। एक वखत हवे अहींया सपाटी रोकाई जाय, પછી હવે અહીંયા ગમે એટલો એમોનિયા આવે, એનું વિઘટન છે એ સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં। એટલે હું એમ કહી શકું કે પ્લેટિનમની સપાટી પર અમોનિયા વાયુનું વિઘટન, અમોનિયા વાયુનું વિઘટન નીચા દબાણે અથવા તો दबाण, वायु माटे दबाण जेनी हुं कहेवाय सांद्रता, प्लेटिनम नी सपाटी उपर एमोनिया वायु नुं विघटन नीचा दबाणे प्रथम क्रमनी प्रक्रिया छे। कारण के त्यारे तेनुं विघटन ए एमोनिया नी सांद्रता अथवा तो एना दबाण पर आधार राखे छे, बराबर छे। परंतु એમોનિયાના ઊંચા દબાણે અથવા વધુ સાંદ્રતાએ તેનું વિઘટન એ તેની સાંદ્રતા કે દબાણ પર આધારિત નથી, આથી ઊંચા દબાણે કે વધુ સાંદ્રતાએ ઉપરની પ્રક્રિયા કેટલામાં ક્રમની બને? શૂન્ય ક્રમની બને। આ મોટા ભાગે ઉદ્દીપકની સપાટી ઉપર થતી પ્રક્રિયા હોય
ए नीचा दबाणे के अलग क्रम नी होय परंतु ऊंचा दबाणे ए शून्य क्रम नी बनती होय बराबर छे। तो ऊपर नी जे प्रक्रिया छे ई ऊपर नी प्रक्रिया माटे दोस्तों ऊपर नी प्रक्रिया माटे प्रायोगिक रीते जे वेग समीकरण मळ्युं छे ई प्रायोगिक रीते मळेल वेग समीकरण आवुं छे वेग बराबर के वन इंटू अमोनिया नी सांद्रता छेदमा वन प्लस के टू इंटू अमोनिया नी मोलर सांद्रता नी एक घातांक। एटले दोस्तों हवे आ जे समीकरण छे એમાં તમે લોકો એમ લખો કે એમોનિયાની ઓછી સાંદ્રતા અથવા નીચું દબાણ, અત્યારે યાદ રાખજો વાયુ માટે સાંદ્રતા એ જ દબાણ થાય અથવા તો દબાણને જ એની શું કહેવાય સાંદ્રતા કહેવાય। તો હું એમ કહી દઉં કે એમોનિયાની સાંદ્રતા અથવા દબાણ ઓછું હોય અથવા તો તમે એમ લખી શકો કે નીચા દબાણે તો હું એમ કહી શકું વન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન કે ટુ અપોન એનએચ સોરી કે ટુ ઇન્ટુ એનએચ ની સાંદ્રતા માટે વેગ સમીકરણ આવું બનશે વેગ બરાબર કે વન ઇન્ટુ એનએચ થ્રી ની સાંદ્રતાની એક ઘાતાંક। આમ દોસ્તો નીચા દબાણે ઉપરની પ્રક્રિયા એમોનિયાની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં છે ને વેગ, તો નીચા દબાણે ઉપરની પ્રક્રિયા કેટલામાં ક્રમની બનશે? પ્રથમ ક્રમની બનશે જ્યારે એમોનિયાની સાંદ્રતા વધુ હોય, એટલે કે ઊંચા દબાણે। દોસ્તો ઊંચા દબાણે ઉપરની પ્રક્રિયા માટે એક કરતા કે ટુ ઇન્ટુ એનએચ થ્રી ની સાંદ્રતા વધુ હોય તો શું થાય? ઊંચા દબાણે પેલો વેગ સમીકરણ હતું એ વેગ સમીકરણ આવું લખાય, અંશમાં કે વન ઇન્ટુ એનએચ થ્રી ની સાંદ્રતાની એક ઘાતાંક છેદમાં એક ને અવગણી નાખો તો કે ટુ ઇન્ટુ એનએચ થ્રી સાંદ્રતાની એનએચ થ્રી ની સાંદ્રતાની એક ઘાતાંક એનએચ થ્રી ની સાંદ્રતાની એક ઘાતાંક કેન્સલ, કે વન અપોન કે ટુ ને કે અને પ્રક્રિયાનો વેગ અચળાંક પ્રક્રિયાના વેગ જેટલો થાય તો એવા વેગ અચળાંકને કહેવાય કેવો વેગ અચળાંક વિશિષ્ટ વેગ અચળાંક। આમ ઊંચા દબાણે પ્રક્રિયાનો વેગ અમોનિયાની સાંદ્રતા પર આધાર રાખતો નથી। આમ ઉપરની પ્રક્રિયા ઊંચા દબાણે કેટલામાં ક્રમની છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। દોસ્તો મોસ્ટ ઓફ ઉદ્દીપક ઉપર થતી પ્રક્રિયા હોય એ ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય। અન્ય ઉદાહરણ તમે આપી શકો, સોનાની સપાટી ઉપર એચઆઈ નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા, પણ શબ્દ ઉપર ભાર મૂકવાનો ઊંચા દબાણે। અન્ય ઉદાહરણ, સોનાની સપાટી પર ઊંચા દબાણે એચઆઈ નું વિઘટન ઓકે એમાં થશે એચ ટુ અને આઈ ટુ માં એની પ્રોબ્લેમ। ચાલો તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપો, બે માર્કમાં પૂછે તો તમારે એટલું કરવાનું। બોલો કઈ પ્રોબ્લેમ?
नहीं, चलो ले लो अटलू। चलो दोस्तों, त्यार बाद खूबज इम्पोर्टंट क्वेश्चन आपणे लोको भणीए छे। प्रथम क्रमनी प्रक्रिया ना वेग चळांकनुं सूत्र तारवो अने अर्धांशकाळ समजावो। मोस्ट टाइम इक्वेशन छे आ पण। प्रथम क्रमनी प्रक्रियाना वेग अचळांकनुं सूत्र तारवो अने तेनो अर्ध आयुष्यकाळ समझाओ। आ आपणो क्वेश्चन छे। ओके चलो, तो दोस्तों सिंपलेस्टी बेस्ट आने आपणे सॉल्व करवानी कोशिश करिए। चलो, प्रथम क्रमनी प्रक्रियाना वेग अचळांकनुं सूत्र तारवो अने तेना अर्धांशकाळ विशे समझाओ। तो दोस्तों पहला आपणे लई लईए, धारो के एक प्रथम क्रमनी प्रक्रिया नीचे प्रमाणे छे। धारो के एक प्रथम क्रमनी प्रक्रिया नीचे प्रमाणे छे। चलो, प्रथम क्रमनी प्रक्रिया छे पहेलेथी आपणने खबर छे, अने ई प्रक्रिया लीधी छे आपणे आर गिव्स पी, बराबर छे। तो दोस्तों तमने बधाने खबर छे कि प्रथम क्रमनी प्रक्रिया एटले एवी प्रक्रिया नो वेग प्रक्रियकनी सांद्रताना एक घातांकना समप्रमाणमां होय। एटले प्रथम क्रमनी प्रक्रिया नो वेग प्रथम क्रमनी प्रक्रियानो वेग प्रक्रियकनी सांद्रताना एक घातांकना सम्प्रमाणमा होय छे। एटले उपरनी प्रक्रिया माटे आपणे आम लखीए, वेग बराबर माइनस डी आर बाय डी टी चले छे प्रक्रियकनी मोलर सांद्रतानी एक घातांक। एटले आपणे आवुं लखीए, माइनस डी आर बाय डी टी इज इक्वल टू, चलन ऋण करे एटले के लागे, इंटू आर नी एक घातांक, ज्या के ने कहवाय वेग अचळांक, के ने कहवाय वेग अचळांक। ओके समझण पड़े छे बेटा। चलो हवे आने आपो समीकरण नंबर एक। समीकरण एक मां बन्ने बाजू, समीकरण एक मां बन्ने बाजू संकलन लेता, पण एनी पहला आपणे एक काम करिए, अहीं आर ने छे ने छेदमां लई लईए, डीटी ने सामे जवा दईए, माइनस ने सामे जवा दईए, तो शुं थशे, डी आर बाय आर नी सांद्रता इज इक्वल टू माइनस के डीटी थाय। चलो हवे आ उपरना समीकरण ने नी बन्ने बाजू संकलन लेता। चलो उपरना समीकरण नी बन्ने बाजू संकलन लईए, तो आम थशे संकलन ऑफ डी आर बाय आर इज इक्वल टू माइनस के अचल से संकलन ऑफ डी टी एटलू थे। हवे दोस्तों डीएक्स अपॉन एक्स नु संकलन, तमे लोको मैथ्स मा ने फिजिक्स मा भणा छो, संकलन ऑफ डीएक्स अपॉन एक्स इज इक्वल टू थाय एलएन एक्स, बराबर छे, अने संकलन ऑफ डीएक्स एनु संकलन थाय खाली एक्स, तो अहींया संकलन ऑफ डी आर अपॉन आर एनु संकलन थशे एल एन आर माइनस
के संकलन ऑफ डी टी अनुसंकलन थाय टी अने संकलन अचळांक सी बराबर छे। हवे अहींया आ टी छे ई प्रक्रिया थवा माटे लीधेलो समय छे बराबर ने, तो टी समय प्रक्रियक नी सांद्रता ने हूँ आर टी कही दऊ अने आ जे समीकरण छे एने हूँ नाम आपी दऊ समीकरण नंबर बे। चलो हवे दोस्तों सिंपलेस्ट थी बेस्ट के टी बराबर जीरो समय होय, धारो के प्रारंभिक समय एटले के प्रक्रिया जी चालू ज न थई होय त्यारे बधे बधो प्रक्रियक होय त्यारे प्रक्रियक नी सांद्रता ने आर जीरो वडे नोट करिए, तो टी बराबर जीरो समय प्रक्रियक नी सांद्रता आर टी नी बदले लखाय आर जीरो, अने आ बन्ने नी किंमत समीकरण बे मा मुकता, चलो मुको तो शू थशे ln आर जीरो बराबर माइनस के मल्टीप्लाइड बाय जीरो प्लस सी, एटले आ पद जीरो माटे आंतरछेद सी नी किंमत थशे ln आर जीरो अने एनी किंमत नी किंमत पाछी समीकरण कितलामा बे मा मुकता, चलो समीकरण बे मा मुको दोस्तों, तो नवू समीकरण मेळ्युं ln आर टी इज इक्वल टू माइनस के टी प्लस ln आर जीरो। एनी प्रॉब्लम आ एक समीकरण मेळ्युं एना आधारे एक आलेख तमे दोरी शको, आ समीकरण ने नाम आपो समीकरण नंबर त्रण। चलो आने नाम आपो समीकरण नंबर त्रण, एक आलेख तमे आना उपरथी मारी शको समीकरण त्रण ने y बराबर mx प्लस c साथे सरखावता, चलो सरखावी नाखो तो शुं थाय दोस्तों, चलो बताओ मने आया आने लखी y बराबर mx प्लस c, तो दोस्तों कोनो आलेख मळशे ln आर टी विरुद्ध कोनो आलेख मळशे टी समय टी। ओके थोड़ो જોવામાં પ્રોબ્લેમ પડે છે, હું બીજી પેન વાપરી લઉં। ચલો ln આર ટી વિરુદ્ધ સમય ટી નો આલેખ મળે, ઈ આલેખ કેવો મળે તો ઈ આલેખ સુરેખ મળે, ઢાળ કેવો મળે ઢાળ ઉતરતો મળે, આખો હું આલેખ જ દર્શાવી દઉં છું એટલે તમને લોકોને ખબર પડે। ઓકે દોસ્તો y અક્ષ ઉપર આપણે લઈએ ln r t, જુદા જુદા સમયે પ્રક્રિયક ની સાંદ્રતા નોંધીને એની ln વેલ્યુ લઈ લો, અને x અક્ષ ઉપર લ્યો સમય t બરાબર છે, આમ જાઓ તો સમય વધે છે ઉપર જાઓ એમ સાંદ્રતા વધે, પણ સમયના અનુસંધાનમાં પ્રક્રિયક ની સાંદ્રતા ઘટે એટલે આવો આલેખ મળે સુરેખ અને ઉતરતો, અને આ જે આંતરછેદ છે ઈ આંતરછેદની કિંમત સૂત્રમાં જોવો તો ખબર પડી જાય આંતરછેદની કિંમત હોય ln r0 અને y by x, આ જે ઢાળ મળશે ઢાળ એ ઢાળની કિંમત હાલમાં તમને મળશે માઇનસ k, માટે k is equal to માઇનસ ઢાળ। શૂન્ય ક્રમમાં શું હતું, પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય હતો અને એનો ઢાળ હતો તમને માઇનસ કે, પ્રથમ ક્રમમાં તમારે ln rt વિરુદ્ધ t નો આલેખ દોરો તો ઢાળ માઇનસ કે હતો। ઓકે સમજણ પડી બધાને, સમીકરણ ત્રણ આપણે લીધું હતું એ અહીંયા ફરીથી હું લખું છું, સમીકરણ ત્રણ શું હતું, સમીકરણ ત્રણ હતું ln rt is equal to
माइनस के टी प्लस एल एन आर जीरो शून्य क्रम की प्रक्रिया में अहीं आर टी इज इक्वल टू माइनस के टी प्लस आर जीरो हतुं, एल एन वेल्यू नहोती, बराबर छे। हवे आ एल एन आर जीरो ने हूँ डाबी बाजू लावू तो सूत्र आवुं बनशे दोस्तों, एल एन आर टी माइनस एल एन आर जीरो बराबर माइनस के टी। आज समीकरण त्रण से इन विच्छो इन्हें आपने वारा कड़े जरूर पड़ से। चलो हवे आ एल एन ની બાદબાકી હોય તો જે કઈ પણ આધાર હોય એનો ભાગાકાર થાય એટલે થશે ln rt upon r0 is equal to minus kt। દોસ્તો યાદ રાખજો કે log હોય log ડાબી બાજુથી log દૂર કરો તો સામે જે કઈ પણ હોય તે 10 ની ઘાતાંક માં જાય અથવા એન્ટી log લાગે એમ डाबी बाजू थी ln दूर करो तो जमणी बाजू जे काय पण होय ए स्मॉल e नी घातांक मां जाय એટલે અહીંયા બનશે rt upon r0 is equal to small e raised to minus kt માટે rt is equal to rt એટલે જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે અને આર ઝીરો એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ કેટી। દોસ્તો આ જે સમીકરણ તમને લોકોને મળ્યું એને આપો સમીકરણ નંબર ચાર અને આ જે સમીકરણ ચાર છે એને કહેવાય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું ચર ઘાતાંકીય સ્વરૂપ। સમીકરણ ચાર ને એક માર્કમાં પૂછાય, સમીકરણ ચાર ને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું કેવું સ્વરૂપ કહેવાય? ચર ઘાતાંકીય સ્વરૂપ कहे छे। समीकरण चार ने दोस्तों प्रथम क्रमनी प्रक्रिया नु चर घातांकीय स्वरूप कहेवाय। केवू स्वरूप कहेवाय? चर घातांकीय स्वरूप। हवे समीकरण त्रण छे ई एलएन स्वरूप मां लोगरिथम छे बराबर, तो एने सादा लघुगुणक मां फेरवू तो शुं थाय? एलएन नी बदले लागे 2.303 लॉग। एटले समीकरण त्रण ने जोजो वाचु, समीकरण त्रण ने सादा लघुगुणक मां फेरवता, समीकरण त्रण ने सादा लघुगुणक मां फेरवो तो शुं थशे? 2.303 log rt बराबर माइनस kt प्लस 2.303 log r0 થશે। આમ થશે દોસ્તો બંને બાજુને 2.303 વડે ભાગો, તો શું થશે? બંને તરફ 2.303 વડે ભાગતા, ચલો તો અહીંયા 2.303 ઉડી જશે તો ડાબી બાજુ શું છે? log rt is equal to અહીંયા માઇનસ kt upon શું થઈ જશે? 2.303 અને અહીંયા 2.303 ના છેદમાં 2.303 થશે એટલે ઈ નીકળી જશે, ખાલી વચ્ચે log r0। સમજણ પડે છે? તો આ તમને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સાદા લઘુગુણકનું સૂત્ર મળ્યું, કે નહીં? બરાબર છે। આ સમીકરણને નંબર આપો, સમીકરણ નંબર પાંચ। દોસ્તો સમીકરણ પાંચ ને હવે y બરાબર mx + c સાથે સરખાવો, તો
નવો આલેખ મળશે સમીકરણ પાંચ ને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા ચાલો સરખાવો તો તમને હાલમાં આલેખ મળશે કોના વિરુદ્ધ કોનો તો તમને હાલમાં આલેખ મળશે log rt વિરુદ્ધ t નો બરાબર છે અને હાલમાં આલેખ કેવો મળશે આલેખ નો ઢાળ નેગેટિવ છે જો તો ઢાળ ની કિંમત મળશે માઇનસ કે અપોન 2.303 આંતર છેદ મળશે log r 0 એની પ્રોબ્લેમ ચલો આલેખ કઈ રીતે ડ્રો કરશું એની વાત ચલો તો દોસ્તો અહીંયા તમે આલેખ દોરો છો હાલમાં જુદા જુદા સમય પ્રક્રિયકની સાંદ્રતા મળી અને log વેલ્યુ y અક્ષ ઉપર તમે લીધી અને જે તે સમયે જે લીધો એ x અક્ષ ઉપર લીધો તો આલેખ આવો તમને ઉત્તર તો મળશે સુરેખ મળશે આ આલેખના ઢાળની કિંમત આ આલેખના ઢાળની કિંમત તમને લોકોને મળશે માઇનસ કે અપોન 2.303 તો દોસ્તો કે બરાબર થશે માઇનસ ઢાળ ગુણ્યા 2.303 જો 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 પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય અને એલએનઆરટી વિરુદ્ધ ટીનો આલેખ દોરો તો કેની કિંમત મળે માઇનસ ઢાળ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં લોગ આરટી વિરુદ્ધ ટીની આલેખ દોરો તો કેની કિંમત મળે માઇનસ ઢાળ ગુણ્યા 2.303 અને અહીંયા આંતરછેદની કિંમત દોસ્તો મળે લોગ આર 0 log r 0 બોલો કોઈને કઈ પ્રોબ્લેમ ચલો નેક્સ્ટ હવે ફરીથી હું એક સમીકરણ આપણે હવે k ને કરતા બનાવવો છે બરાબર છે તો k ને કરતા બનાવવા માટે હું ફરીથી એક સમીકરણ લઈ લઉં છું એ સમીકરણ આપણી પાસે છે ચલો આ સમીકરણ લઈ લઉં LNRT અથવા તો આ સમીકરણ 3 છે સમીકરણ 3 એને ફરીથી લખું છું બરાબર સમીકરણ 3 ને ફરીથી લખતા ચાલો સમીકરણ 3 ને ફરીથી લખતા અથવા તો એક કામ કરો આ જે છે સમીકરણ 5 એમાં log r0 ને પહેલા પહેલી બાજુ જવા દો સમીકરણ 5 માં log r0 ને પહેલી બાજુ જવા દો તો શું થશે જો તો અહીંયા શું હતું log બરાબર છે બરાબર માઇનસ કેટી અપોન 2.303 પહેલેથી લખું છું સમીકરણ 5 પ્લસ લોગ આર 0 ઓકે હવે એક કામ કરો દોસ્તો હું આ મારે કે ને કરતા બનાવવો છે વેગ અચળાંકને કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકની કિંમત આપણે તારવાની છે તો આ પદને અહીંયા જવા દો અને આ પદને અહીંયા જવા દો તો આ માઇનસ વાળું પ્લસ થઈ જાય ને આ પ્લસ વાળું થી માઇનસ થઈ જશે તો શું થશે કેટી અપોન 2.303 બરાબર લોગ આર 0 માઇનસ લોગ આર ટી ઓકે તો હવે આ લોગ આર 0 માઇનસ લોગ આર ટી ને શું લખાય તો કે કેટી બરાબર અહીંયા કેટી અપોન 2.303 બરાબર આમ લખાશે log r0 upon rt હવે 2.303 ને અહીંયા જવા દો t ને અહીંયા જવા દો તો સૂત્ર બની જશે k બરાબર 2.303 upon t log r0 upon rt આ થઈ ગયું દોસ્તો સમીકરણ નંબર 6 સમીકરણ 6 ને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર કહેવાય સમીકરણ 6 ને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું
सूत्र कहे छे। एनी प्रॉब्लम? सीधू याद रखी जानू दाखला माटे दोस्तों शून्य क्रम की प्रक्रिया हो तो सीधू ने सीम्पल शू हो k इज इक्वल टू आर जीरो माइनस आर टी अपॉन टी आर जीरो माइनस आर टी अपॉन टी अहीं शू थाय ln आर जीरो माइनस ln आर टी अपॉन टी शून्य क्रम की प्रक्रिया माटे चलो नेक्स्ट हवे प्रथम क्रम की प्रक्रिया माटे अर्ध आयुष्य काल नी आपणे वात करीए तो दोस्तों प्रथम क्रम की प्रक्रिया माटे अर्ध आयुष्य काल शू थशे व्हाट इज हाफ लाइफ पहली बात तो अर्ध आयुष्य काल एटले शुं थाय अर्ध आयुष्य समय एटले शुं थाय दोस्तों तो प्रक्रिया दरमियान प्रक्रियक नी सांद्रता मां घटाड़ो थाय तो दोस्तों प्रक्रिया दरमियान प्रक्रियक नी सांद्रता तेनी मूल सांद्रता थी अर्धी थवा माटे लागतो समय प्रक्रिया दरमियान प्रक्रियक नी सांद्रता तेनी मूल सांद्रता थी प्रक्रिया दरमियान प्रक्रियक नी सांद्रता तेनी मूल सांद्रता थी अर्धी थवा माटे लागता समय ने ते प्रक्रियानो शू कहवाय अर्ध आयुष्यकाल कहे छे टीवनाप तो दोस्तों जो समय अर्ध आयुष्यकाल जेटलो लेवामां आवे तो प्रक्रियक नी सांद्रता आर टी बराबर प्रारंभिक सांद्रता ना छेद मां बे थाय अने आ बन्ने नी किंमतो प्रथम क्रम ना वेग अचळांक नुं समीकरण 6 मां मूकता चलो 6 समीकरण 6 शुं छे के बराबर 2.303 अपॉन टी टी नी बदले अत्यारे लखू टी ना लॉग आर जीरो ना छेद मां आर टी आर टी नी किंमत छे आर जीरो बाय टू छेद नो छेद अंश मां जशे आर जीरो कैंसल थशे तो के नी किंमत मळशे 2.303 इंटू लॉग टू अपॉन टी वन हाफ थशे के नहीं तो शू थशे टी वन हाफ ने करता बनाओ टी वन हाफ बराबर 2.303 अपॉन के लॉग 2 એટલે થશે 0.3010 ગુણ્યા 2.303 કરશો એટલે તમને મળશે t1 બરાબર 0.693 અપોન કે તો દોસ્તો આ થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્યકાળનું સૂત્ર દોસ્તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્યકાળનું સૂત્ર હતું r 0 ના છેદમાં 2k બરાબર છે આ છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્યકાળનું સૂત્ર આને આપો ધારો કે સમીકરણ નંબર 6 ને જોઈ લો તો આગળ કેટલામું હતું 6 હતું તો આ 7મો નંબર આપી દઉં છું સોરી બરાબર છે આને આપો સમીકરણ નંબર 7 અને સમીકરણ નંબર 7 प्रथम क्रमनी प्रक्रियाना अर्ध आयुष्य काळनुं समीकरण छे अर्ध आयुष्य काळनुं सूत्र छे दोस्तों ई समीकरण एवुं कहे छे के आम प्रथम क्रमनी प्रक्रियानो अर्ध आयुष्य काळ प्रक्रियकनी शरूआतनी सांद्रता पर आधार राखतो नथी ज्यारे शून्य क्रमनी प्रक्रियानो अर्ध आयुष्य काळ प्रक्रियकनी शरूआतनी सांद्रता पर आधार राखतो हतो याद करो तो प्रथम क्रमनी प्रक्रिया
अर्ध आयुष्यकाल प्रक्रियकनी शुरुआतनी सांद्रता थी स्वतंत्र छे तथा ते वेग अचलांक ना व्यस्त प्रमाणमा होय छे। एनी प्रॉब्लम? शून्य क्रमनी प्रक्रिया नो अर्ध आयुष्यकाल प्रक्रिया नी शुरुआत नी सांद्रता ना सम प्रमाण माने वेग चलन ना व्यस्त प्रमाण मा तो जारे प्रथम क्रमनी प्रक्रिया नो अर्ध आयुष्यकाल शुरुआत नी सांद्रता पर आधारित नथी अने वेग चलन ना व्यस्त प्रमाण मा छे। तो आ थई गयो 4 मार्क नो आखो मोटो प्रश्न कम्प्लीट। आखे आखो प्रश्न 4 गुण मा पूछाय। ओके, हवे समझी लो के तमे लोगो हुं अहींया शोर्ट एंड सिम्पल मा तमने कही दऊं के शून्य क्रम अने प्रथम क्रम नी प्रक्रिया माटेना सूत्रो તમારે જે લોકોને યાદ રાખવાના છે એ બરાબર છે। ચાલો અહીંયા પહેલા વાત કરું છું શૂન્ય ક્રમ માટે, મેન મુદ્દા શૂન્ય ક્રમ માટે બરાબર, અને અહીંયા લખું છું પ્રથમ ક્રમ માટે બરાબર। ચાલો શૂન્ય ક્રમ માટે વેગ અચળાંક એની કિંમત, શૂન્ય ક્રમ માટે વેગ અચળાંક કેની કિંમત થાય આર ઝીરો માઇનસ આર ટી ના છેદમાં ટી। એમ નામ સૂત્ર યાદ રાખો, આખી થિયરી નો કરી હોય તો અહીંયા તમારે કરી દેવાનું કે બરાબર એલએન આર ઝીરો પ્રક્રિયકની સાંદ્રતા છે ને અહીંયા એલએન લગાડી દેવાનું માઇનસ એલએન આર ટી અપોન ટી, એટલે ઓટોમેટિકલી અહીંયા થશે વન અપોન ટી એલએન આર ઝીરો બાય આર ટી। ऑटोमेटिकली एलएन दूर करो એટલે થશે 2.303 अपॉन टी लॉग आर जीरो बाय आर टी। एनी प्रॉब्लम? चलो नेक्स्ट। बीजू અહીંયા અર્ધ આયુષ્ય કાળ કેટલો, શૂન્ય ક્રમ માટે અર્ધ આયુષ્ય કાળ નું સૂત્ર ટી વન બરાબર આર ઝીરો ના છેદમાં ટુ કે, અહીંયા ટી ના બરાબર કેટલા 0.693 અપોન કે, એટલે આનો ટી ના પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે। આનો ટી ના છે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી। એની પ્રોબ્લેમ? અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણની વાત કરીએ તો તમામ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ છે, રેડિયો એક્ટિવ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે। ઓકે, રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ કેટલામાં ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે। એની પ્રોબ્લેમ? તો આ સાથે આ લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ, નવું ભણશું નેક્સ્ટ લેક્ચરમાં। ચલો લઈ લો।